ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહેસાણા તાલુકાના પાંચોટ ગામે મહિલા બાળકોને કલાકો સુધી પાણી માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે। પાંચોટના 200 પરિવારોને પીવાના પાણી માટે વલખા। સ્થાનિક ધારાસભ્ય પરજી ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। મહેસાણા તાલુકામાં આવેલા અને બહુચરાજી વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ પાંચોટ ગામના એક સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારોને છેલ્લા કેટલાય સમયથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદો ઉઠી। સ્થાનિક ધારાસભ્ય ભરતજી ઠાકોર સમસ્યાના પગલે પાંચોટમાં દોડી આવ્યા હતા। સમસ્યાનું જાત નિરીક્ષણ કરી સરકારની નળ સે જલ યોજના અંતર્ગત સત્વરે કામના લોકોને ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા સરકાર તેમજ સરકારી અધિકારીઓની રજૂઆત કરી છે। મહેસાણા તાલુકાના પાંચોટ ગામે આજે તમે જોઈ રહ્યા છો કે મહેસાણાથી 1 જ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે। અહીંયા કરોડપતિ ગામ છે। અહીંયા સરકાર દ્વારા જે પણ સુવિધા કરવામાં આવે છે એ સુવિધાની અંદર આ વિસ્તારની અંદર જ્યાં ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો વસે છે લગભગ 200 ઘરનો અહીંયા વસવાટ છે, પરંતુ લોકોને પીવા માટે પાણીની ખૂબ મોટી સમસ્યા છે। સવારથી તમે જોઈ રહ્યા છો બહેનો સવારથી અહીંયા બેડા અને બોઘણા લઈને બેઠા હોય છે ને પાણી નથી આવતું। પોતાનું કામ પડતું મૂકી પોતાનું ખેતીનું પશુપાલનનું પોતાના છોકરાઓને નિશાળે મોકલવાનું કામ બધું પડતું મૂકી અહીંયા બહેનો લાઇનમાં લાગેલા હોય છે, પરંતુ પાણી પીવા માટે નથી મળતું। તો તમે એક વિચાર કરો કે વાપરવા માટે ક્યાંથી મળતું હશે, પશુપાલન માટે ઢોર ઢોખર માટે ક્યાંથી મળતું હશે। આ ખૂબ મોટી સમસ્યા છે। અને અહીંયા મારી ધારાસભ્યની પોતાની 6 લાખ રૂપિયા ગ્રાન્ટ પાણીની પાઇપલાઇન નાખવા માટે મેં મંજૂર કરી છે, છતાં પણ રાજકીય કે જે પણ ગણો એ પોલિટિક્સના કારણે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને પાણી વગર સરકાર વાતો કરે છે નળ સે જલ સે યોજનાની કે લોકોના ઘર સુધી અમે પાણી પહોંચાડીશું। નળ સે જલ યોજના કરોડો રૂપિયાનું બજેટ વિધાનસભાની અંદર પસાર કરવામાં આવ્યું છે, પરંતુ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પાણીની અહીંયા સગવડ નથી। અને બહેનો સવારથી અહીંયા પોતાના બેડા લઈ અને ટોળે ટોળા કોરોનાની મહામારીની અંદર તમે વિચાર કરો કે 4-4 કલાક સુધી એ લાઇનમાં ઊભું રહેવું પડે છે, એટલે આ ખૂબ મોટી સમસ્યા છે। સરપંચ માટે શરમજનક બાબત છે કે કરોડપતિ પાંચોટના સરપંચ તમે આ વિસ્તારની અંદર આવીને જુઓ કે બહેનોની શું પરિસ્થિતિ છે, એટલે મારે ચોક્કસ મારો સ્પષ્ટ આક્ષેપ છે કે સરપંચને અહીંયા કામ કરવામાં કોઈ રસ નથી, લોકોને પાણી આપવામાં કોઈ રસ નથી, માટે મારે એટલે એ આવી અને આ પ્રશ્નોનું મારે સાંભળવું પડે છે, લોકોનું અહીંયા આવીને સાંભળવું પડે છે। ઓકે પાંચોટ ગામના ભુવનેશ્વર ટેકરા નામના વિસ્તારમાં 200 જેટલા ગરીબ વર્ગના પરિવારો વસવાટ કરે છે। આ વિસ્તારના લોકો માટે 15 ઘર દીઠ એક નળની વ્યવસ્થા કરવામાં આવી છે। ભૌગોલિક રીતે આ વિસ્તારમાં ઊંચાઈ આવેલો હોવાથી પાણી પ્રેશર સાથે ન આવતા દરરોજ કેટલાય પરિવારો પીવાના પાણીથી વંચિત રહે છે। પાંચોટના ભુવનેશ્વર ટેકરા વિસ્તારના ગરીબ પરિવારોને પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પરજી ઠાકોરે જાત નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન પીવાના પાણીની વંચિત રહેનાર મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાની આપવીતી જણાવી રજૂઆત કરી હતી। કેટલાય સ્થાનિકોના જણાવ્યા મુજબ ગત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી વખતે આ વિસ્તાર પ્રેશર સાથે પાણી છોડવામાં આવતા પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હતું, જ્યારે ચૂંટણી પૂર્ણ થતાં જ આ સમસ્યા યથાવત ન થવા પામી છે। મનોજ ઠાકોર, HBN TV ન્યૂઝ, મહેસાણા। શું સમસ્યા કે અત્યારે સ્થાનિક તરીકે તમને અત્યારે હાલ બેન મારા પાણીની બહુ તકલીફ છે। રાત્રે 10 વાગે સાહેબને ફોન કર્યો, પાણી રાત્રે પાણી ભરીને જોતો કેન પાણી લાઈન આપ્યો। આજ બીજા મહિનાની 3જી તારીખે પાણી આવ્યું હતું અને બીજા મહિનાની 2જી તારીખે અને ત્રીજા મહિનાની 3જી તારીખ સુધી પાણી આવ્યું, તે પછી પાણી આવ્યું નહીં। જે વખત સરપંચને વોટિંગ લેવાતા તે વખત આવીને ધોરાધોર કરી રાતે અમે તમને પાણી આપીશું તમને, પછી અમારું વોટિંગ તમારી ગણતરી થઈ ગઈ, પછી તમે સાહેબ નથી કોઈ સહી વાપરતું જ નથી બેન, મારું કોઈ વાપરતું નહીં। કેટલા સમયથી કાકા આજે બીજા મહિનાની 2જી તારીખે પાણી ચાલુ થયું હતું, પછી વોટિંગ પટી ગયા પછી સાહેબ કોઈ પાણી અમને મળ્યું નહીં। બરાબર કોઈ બી જગ્યાએ જઈએ તો કે ભાઈ કોઈ સદ નહીં કોઈ સદ નહીં, જે વખત વોટિંગ લેવા હોય એ વખત દોડી બધા આવે અને પછી પબ્લિકને એમ કે એ તો ગૌચરમાં છે, તો ગૌચરમાં હોય તો બેન પાણી વોટિંગ શા માટે લેવા આવો છો? ગૌચરમાં જો જગ્યા હોય તો વોટિંગ લેવાની કોઈ જરૂર આપવાની થતી નહીં। ગોરાદવાળા પટેલ ચૂંટાઈને ગયા કે અમે પાણી લાવીશું ને અમે આમ કરીશું, ગોરાદના પટેલનું નામ નથી આવતું, ત્યાં એમના માળા પોળેલા, મારું નામ દીવાનજી મંગાજી છે, એમના માળા પોળ આવો એ વખત માણસ બોલેલો કે અમે તમને પાણીની બોણીની સગવડ કર્યું, ચૂંટાઈને આવીને ગાદી ઉપર બેસજો બરાબર, પણ આજ સુધી અમારી કોઈની ખબર લીધી નથી કયું ગામ કાકા મારું ગામ પોચોટ દીવાનજી મંગાજ મારું નામ બરાબર ઓકે ટેન્કર અમે મગાઈએ 15 દાડે 300 રૂપિયા લે અમાર નાવા ધોવા તો જો કામ કરવા જઈએ શું કરીએ અમે બેન કેટલા મજૂરી કરીએ કે અમે શું કરીએ કેટલા દિવસથી પાણી નથી આવતું 3 મહિનાથી પાણી નહીં આવતું બરાબર કયું ગામ પોચોટ અમારું ગામ